एक खंडेर महल की दीवाल पर स्टंट करते वीडियो वायरल थयो हतो, जे इडरिया गढ़ पर आवेला पैलेस नो होवानु सामे आव्यु छे। आ दीवाल पर स्टंट करता युवकों सामे पोलीस फरियाद नो थई छे। अंदाजे 70 फूटथी वधु ऊंची धरावती दीवाल पर जोखमी स्टंट करी वीडियो यूट्यूब पर मुकवामां आव्यो हतो। तो आ मामले विशाल कंसारा अने अमदावादना टीएफए टेकन फोर्स ग्रुपना अन्य त्रण अजाण्या युवानो होवानुं खुलता तेमना विरुद्ध आईपीसी कलम 268 290 308 मुजबनो गुनो नोंधायो छे। સ્ટન્ટ કરવા પાછળનું એમનું કારણ શું છે? એમણે કોઈ મંજૂરી મેળવેલી છે? કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, કોઈ ચેનલ વિડીયો ચેનલનું કોઈ શૂટિંગ ચાલતું હતું, એ દિશામાં પણ અમે હાલ તપાસ ચલાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ અમુક માહિતી મળેલી છે પણ એને અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને આગળ જે કંઈ બીજો ગુનાહિત હશે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જે પાળી છે તે 2 ફૂટ જેટલી અંદાજે પહોળાઈ છે। તે પાળી ઉપર જે યુવાનો હતા તે સ્ટન્ટ કરતા હતા અને ડ્રોન કેમેરાથી જેનો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો અને વિડીયોને પછી વાયરલ કરવામાં આવ્યો હતો। સ્ટન્ટ કરવું કોઈ એવો ગુનો નથી, પણ સ્ટન્ટ કરતા કરતા જીવ પણ જઈ શકે છે યુવાનોને, એ પણ થોડું ધ્યાન રાખવું પડે। કારણ કે આજ પેલેસ ઉપરથી 3 મહિના પહેલાં એક યુવાન સેલ્ફી લેવા જતા અહીંયાથી પડી ગયો હતો અને જેનું મોત પણ થયું હતું। અને જો વાત કરવામાં આવે તો આ પાળી સિવાય પણ આ એક પાળી જોઈ રહ્યા છો આપ, આ પાળી ઉપર પણ સ્ટન્ટ કરતો જે વિડીયો છે તે જોવા આપણને મળી રહ્યો છે। આના સિવાય જો વાત કરવામાં આવે તો આપ આ જે મારી ઉપરની સાઈડ જે જોઈ રહ્યા છો તે ઉપરની જે સાઈડ છે ત્યાં અહીંયા જે દોલત વિલાસના રાણી હતા, દોલતગઢના રાણી, તે રિસાઈ ગયા હતા અને રિસાઈ જઈ અને રાજાથી રિસાઈને ત્યાં જઈને એક મહેલ બાંધ્યો હતો જેનું નામ રૂઠી રાણીનું માળિયું કહેવાય છે। તે માળિયા ઉપર જે છત્રી આવેલી છે અને માળિયા ઉપરનો જે ભાગ છે તે ભાગ ઉપર પણ યુવાનો સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા, એનો પણ ડ્રોન કેમેરાથી વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો। દેવ ગોસ્વામી, જી 24 કલાક, ઇડરગઢ, સાબરકાંઠા।